સો ગાઈસ નમસ્તે, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. હું આરકે રાહુલ, ખેડબ્રહ્મા. મિત્રો, આજે આપણે બ્રહ્માજી વાવની મુલાકાતે છીએ અને બ્રહ્માજી વાવની સંપૂર્ણ માહિતી સાથે એનો આ બ્લોગ છે. તો મિત્રો, બ્લોગને પૂરો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી આ બ્લોગ જોઈ રહ્યા છો. તો મિત્રો, આ વાવ છે બ્રહ્માજી મંદિરથી ઠીક સામે આવેલી છે અને જેને બ્રહ્મ વાવ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, આ વાવનું બાંધકામ 14મી સદીનું મનાય છે અને કહેવાય એવું છે કે બ્રાહ્મણોની કુળદેવી ગોત્ર 27 ગોત્ર પણ અંદર આવેલા છે. તો એ પણ આપણે જોઈશું. પાછળ જોઈ શકાય છે કે 1, 2 અને 3 માળની વાવનું નિર્માણ કરેલું છે. આ જોઈ શકાય છે અને આ પિલર જોઈ શકાય છે. આખા ફૂલ સ્ટોનથી બનેલું આ પથ્થર વપરાયેલું છે અને મજબૂતી જોઈ શકાય છે અહીંયા. તો મિત્રો, વાવની અંદરની વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આજુબાજુ કેટલો કચરો છે અને વાવનું પાણી પણ બહુ જ ગંદુ છે અને કબૂતરના લીધે બહુ જ અહીંયા જોઈ શકાય છે તો કેટલી ગંદકી છે. તો આ સ્થાનિક પ્રશાસનને પણ જાગૃત કરવામાં આવે કે અહીંયા સાફ સફાઈ રાખે અને આજુબાજુના લોકો પણ જાગૃત થાય કે આવી વિરાસતને બગાડે નહીં અને એની ઝાળ સંભાળ રાખે. તો મિત્રો, આ વાવની અંદર એક ખાસિયત એવી પણ છે કે અહીંયા બ્રાહ્મણોના 27 દેવીઓના ગોત્ર પણ કુવાની અંદર ડંકારેલા જોવા મળે છે. તો એ પણ આપણે જોઈશું. તો ચલો, છે કુવાની અંદરનો ભાગ કે જે 27 ગોત્રની પ્રતિમાઓ તો અત્યારે નથી પણ મંદિર જોઈ શકાય છે જે ડંકારેલા જોવા મળે છે. અને કુવાની અંદર પાણી એટલું બધું ગંદુ છે, અંદર બોટલો કુવાની અંદર પડ્યા છે અને ઉપરથી કચરો એટલો નાખેલો છે કે પાણી બિલકુલ ખરાબ થઈ ગયું છે. અને કબૂતરના બેસવાથી અહીંયા એમના માળા બનાવેલા છે અને જે કચરો અહીંયા પડ્યો છે તો અહીંયા. તો મિત્રો, હું તો એક જ રિક્વેસ્ટ કરીશ કે સ્થાનિક પ્રશાસન, લોકો અને અહીંયા જે કોઈ કાર્યકરો હોય તે પાણીની અંદરથી કચરો કાઢી અને પાણીને થોડુંક સ્વચ્છ પણ રાખી શકાય. ચડી શકાય એટલા માટે આ વાવનું નિર્માણ એવી રીતે કરવામાં આવતું હતું, જેને ઇંગ્લિશમાં સ્ટેપવેલ તરીકે પણ ઓળખાય છે અને ગુજરાતમાં તેને વાવ કહે છે અને રાજસ્થાનની અંદર બાવડી તરીકે ઓળખાય છે. તો વાવ એ મુખ્ય તત્વે પાણીનો સ્ત્રોત પૂરો કરવા માટે નિર્માણ કરવામાં આવતી હતી. તો મિત્રો, જોઈ શકાય છે આ પગથિયા જે આવી રીતે બની અને છેક ઉપર સુધી જાય છે અને પાણી લઈ અને ઉપર સુધી લઈ જઈ શકાતું હતું અને આસાનીથી ગળું ભરી અને ઉપરથી નીચે અને નીચેથી ઉપર જઈ શકાતું હતું. તો આવી રીતનું આ નિર્માણ કરેલું હતું આ વાવનું. તો મિત્રો, અત્યારે જે આપણે કૂવાનું નિર્માણ કરીએ છીએ એ સીધો જ હોલ હોય છે
અને આધુનિક ઉપકરણોથી અત્યારે એને લાઇટ અને મોટરથી પાણીને સીધું ઉપર ખેંચી શકાય છે. જ્યારે આ બધું નહોતું ત્યારે આ વાવનું નિર્માણ એટલા માટે કરવાનું આવતું હતું કે એને આસાનીથી ઘડો ભરી અને ઉપર સુધી લઈ જઈ શકાય અને ઉપરથી આ તળ સુધી પહોંચી શકાય.